વેલકમ સ્ટુડન્ટ્સ જ્ઞાનમંજરી મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ ગણિતના વિષયમાં પ્રકરણ ત્રણ આપો અને લો તેનો સ્વાપોથીનો પ્રશ્ન ચૌદ શરૂ કરીશું આ અગાઉના લેક્ચરમાં આપણે એકથી તેર પ્રશ્ન પૂરા કર્યા આજે આપણે સ્વાપોથીમાં પ્રશ્ન ચૌદ શરૂ કરીશું તો તમે બધા તમારી સ્વાપોથી ખુલીને તૈયાર રાખો સ્વાપોથીમાં પ્રશ્ન ચૌદ પેજ નંબર ત્રેપન હવે આપણે ચૌદમો પ્રશ્ન જોઈએ તો એક કરિયાણાની દુકાનના બિલની વિગત નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો હવે જુઓ અહીં કરિયાણાની દુકાનનું નામ આપેલું છે શ્રી સાંઈ કૃપા સ્ટોર્સ બલોલ નગર ચાર રસ્તા રાણી અમદાવાદ નામ છે કાંતાબેન શાહ પછી જુઓ કેશ મેમો અથવા ક્રેડિટ મેમો તારીખ બિલ નંબર અહીં વિગત આપેલી છે કે નંબર એક બે ત્રણ અને ચાર અહીં વિગત આપેલી છે અહીં એનો જથ્થો આપેલો છે અહીં ભાવ આપેલા છે અને અહીં કુલ રકમ આપેલી છે ગોળ જે છે તે પાંચ કિલો છે એનો ભાવ છે પિસ્તાલીસ રૂપિયા અને કુલ રકમ બસો ને પચીસ રૂપિયા છે ખાંડ જે છે તે ત્રણ કિલો છે અને અડતાલીસ રૂપિયા એક એક ભાવ છે છે કુલ એકસો તેવી રીતે ચા સુડતાલીસ રૂપિયા છે અને અહીં પણ બસો ને કુલ રકમ પણ બસો સુડતાલીસ જ થાય સિંગતેલ છે તે ત્રણ લીટર છે એક લીટરના એકસો પાંચ રૂપિયા છે એટલે ત્રણ લીટરના ત્રણસો ને પંદર રૂપિયા થયા તો કુલ જે છે તે નવસો ને એકત્રીસ રૂપિયાનું બિલ થયું હવે નોંધમાં શું લખ્યું છે કે ભૂલ લેવી દેવી અને અહીં દુકાનદારની સહી છે તો આ ઉપરથી આપણે નીચેના સવાલના જવાબ કરીશું તો જુઓ હવે આપણે નીચેના સવાલ જોઈએ તો જુઓ આપણો પહેલો સવાલ છે ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી થઈ છે તો જુઓ આપણે ગોળ અને ખાંડના રૂપિયા જોવાના છે તો ગોળના બસો પચીસ રૂપિયા એકસો ચુમ્માલીસ તો બસો પચીસ એકસો ચુમ્માલીસ તો જવાબ આવ્યો ત્રણસો ઓગણસિત્તેર રૂપિયા તો ગોળ અને ખાંડની કુલ કિંમત ત્રણસો ને રૂપિયા થઈ હવે આપણે બીજો સવાલ જોઈએ ખાંડ અને ચાની કુલ કિંમત કેટલી થઈ છે તો હવે આપણે આ ખાંડ અને ચા તેની કુલ કિંમત જોઈએ તો ખાંડના એકસો ચુમ્માલીસ રૂપિયા અને ચાના બસો સુડતાલીસ રૂપિયા તો જુઓ એકસો ચુમ્માલીસ વત્તા બસો સુડતાલીસ તો જવાબ આવ્યો ત્રણસોને એકાણું રૂપિયા તો ખાંડ અને ચાની કુલ કિંમત ત્રણસોને એકાણું રૂપિયા થઈ હવે આપણે ત્રીજો સવાલ જોઈએ ચા અને સીંગ તેલની કુલ કિંમત કેટલી થઈ છે હવે જુઓ આ ચા ના છે તો હવે જુઓ નાખો દશક નાખો અને સો માં સો તો સાત ને પાંચ બાર નો બગડો વધી પડી એક ચાર ને એક પાંચ ને એક છ અને ત્રણ ને બે પાંચ એટલે પાંચસો ને બાસઠ રૂપિયા થયા તો ચા અને સિંગતેલ તેલની કુલ કિંમત પાંચસો ને બાસઠ રૂપિયા થઈ હવે આપણે ચોથો સવાલ જોઈએ કિંમત રૂપિયા અને સિંગતેલના ત્રણસો ને પંદર રૂપિયા તો બસો પચીસ વધતા ત્રણસો પંદર તો જવાબ આવે પાંચસો ચાલીસ રૂપિયા તો ગોળ અને સિંગતેલ કુલ કિંમત પાંચસો ચાલીસ રૂપિયા થઈ હવે આપણે પાંચમો સવાલ જોઈએ ચા અને ગોળની કુલ કિંમત કેટલી થઈ છે હવે આપણે ચા તો જવાબ આવે ચારસો ને બોતેર રૂપિયા તો ચા અને ગોળની કુલ કિંમત ચારસો બોતેર રૂપિયા થઈ હવે આપણે છઠ્ઠો સવાલ જોઈએ સિંગતેલ અને ખાંડ ની કુલ કિંમત કેટલી થઈ છે તો સિંગતેલના ત્રણસો ને પંદર રૂપિયા અને ખાંડના એકસો રૂપિયા એકસો એકમ નાખો એટલે પાંચમાં ચાર નાખો તો નવ ચારમાં એક નાખો તો પાંચ અને ત્રણ ને એક ચાર તો જવાબ આવ્યો ચારસો ઓગણસાઠ રૂપિયા તો સિંગતેલ અને ખાંડની કુલ કિંમત ચારસો ઓગણસાઠ રૂપિયા થઈ આ થયો આપણો ચૌદ મો પ્રશ્ન હવે આપણે પંદરમો પ્રશ્ન જોઈએ હવે જુઓ પ્રશ્નનો સવાલ છે ઉદાહરણ મુજબ વિવિધ રીતે સંખ્યા વિસ્તારો અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે છપ્પન તો પચાસ માં છ નાખ્યા તો છપ્પન થયા અહીંયા વચ્ચે સરવાળાની નિશાની કરવાની છે ચાલીસ વત્તા સોળ તો છપ્પન થયા ત્રીસ વત્તા છવ્વીસ તો છપ્પન થયા

ચોર્યાસી થાય અને વીસ વત્તા ચોસઠ તો પણ ચોર્યાસી થાય તો આ બની આપણી ચોર્યાસી ની સંખ્યા હવે આ જ રીતે તમે સડસઠ અને નવ્વાણું ની સંખ્યા જાતે કરી લેજો આ સડસઠ અને નવ્વાણું તેની સંખ્યાનો વિસ્તાર તમે જાતે કરી લેજો હવે આપણે આના પછીના પેજમાં જોઈએ હવે જુઓ સંખ્યા આપેલી છે એકસો તો સો વત્તા ત્રણ એટલે એકસો ત્રણ નેવું વત્તા તેર એટલે એકસો ત્રણ માં ત્રેવીસ ઉમેરો એટલે એકસો ત્રણ સિત્તેર સાહીઠ વત્તા તેતાલીસ પચાસ વત્તા ત્રેપન ચાલીસ વત્તા ત્રેસઠ અને ત્રીસ વત્તા તોતેર આ રીતે કરીએ એટલે જવાબ દરેકનો આવે એકસો ને તમે ગમે તે ગમે તે રીતે સરવાળો કરીને જવાબ લાવવાનો છે એકસોને ત્રણ તમને જે ઈચ્છા થાય તે રીતે તમે સંખ્યાનો વિસ્તાર કરી શકો છો હવે તે જ રીતે આપણે એકસો અઠયાવીસ અને એકસો બાસઠ એ બંને સંખ્યાનો વિસ્તાર તમે જાતે કરી લેજો અહીં એકસો નો વિસ્તાર તો આપણને આપેલો જ છે તો તમે એકસો અઠ્યાવીસ અને એકસો બાસઠ એનો વિસ્તાર જાતે કરી લેજો હવે જોઈએ બસો છવ્વીસ તો આપણે બસો માં છવીસ નાખીએ તો બસો છવીસ થાય તો બસો વત્તા છવીસ તો બસો છવીસ એકસો છત્રીસ કરો તો બસો થાય એકસો એસીસ એકસો સિત્તેર વત્તા છપ્પન એકસો સાહીઠ વત્તા છાસઠ એકસો પચાસ વત્તા છોતેર એકસો ચાલીસ વત્તા એકસો ત્રીસ વત્તા છન્નું એકસો વીસો છ એકસો દસો સોળ કરો તો જવાબ આવશે તો જુઓ બાળ મિત્રો અહીં તમે આજે આગલી સંખ્યા છે તેમાં તમે દસ દસ ઘટાડતા જજો અને પછીની સંખ્યામાં દસ દસ ઉમેરતા જજો એટલે જવાબ આવી જશે જે આપણને સંખ્યા આપેલી છે તેનો તે જ તે ઉપલી સંખ્યામાં અહીં જે પેલા સંખ્યા હોય તેમાં આપણે દસ દસ ઘટાડતું જવાનું છે અને વધતા કરીને જે જે સંખ્યા છે તેમાં દસ દસ ઉમેરતું જવાનું છે એટલે આપણે અહીં જે સંખ્યા જોઈએ છે તે જવાબ મળી જશે આજ રીતે તમને જુઓ અહીં બસો પિસ્તાલીસ ઉદાહરણ તરીકે આપેલું છે બસો પિસ્તાલીસ ની દરેક સંખ્યા અહીં વિસ્તાર કરીને આપેલી છે તે જ રીતે તમે બસો અડસઠ અને બસો ચોરાણું ની સંખ્યા જાતે બનાવી લેજો આ થયો આપણો પંદરમો પ્રશ્ન હવે આપણે સોળમો પ્રશ્ન જોઈએ હવે જુઓ સોળમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ સરવાળા કરો ઉદાહરણ આપેલું છે ચાલીસ સિત્તેર અને ત્રીસ તો જુઓ ચાલીસ માં ત્રીસ નાખો તો સિત્તેર થાય અને ત્રીસ માં ચાલીસ નાખો તો સિત્તેર થાય ત્યારબાદ આ સિત્તેર તો સિત્તેર માંથી ચાલીસ બાદ કરો તો અહીં ત્રીસ આવે અને આ સિત્તેર માંથી ત્રીસ બાદ કરો તો ચાલીસ થાય તો તેવી રીતે આપણે બધી સંખ્યા સંખ્યા કરવાની છે તો જુઓ આપેલી પચાસ બરાબર સિત્તેર અને આ પચાસ વત્તા વીસ તો પચાસ વત્તા વીસ બરાબર સિત્તેર હવે આપણે આ સિત્તેર માંથી વીસ ઓછા કરીએ તો સિત્તેર ઓછા વીસ બરાબર પચાસ અને સિત્તેર ઓછા પચાસ બરાબર વીસ તો આ થઈ આપણે સરવાળા બાદ બાકીની સમજૂતી દસ સાઠ અને સિત્તેર તો દસ વત્તા સાઠ આ દસ વત્તા સાઠ બરાબર સિત્તેર અને સાઠ વત્તા દસ બરાબર સિત્તેર તો હવે જુઓ આ સિત્તેર તો સિત્તેર ઓછા દસ બરાબર સાઠ

પચાસ હવે આપણે ચોથી સંખ્યા જોઈએ તો ચાલીસ નેવું પચાસ ચાલીસ માં પચાસ નાખો એટલે ચાલીસ પચાસ બરાબર નેવું અને પચાસ વત્તા ચાલીસ બરાબર નેવું હવે આપણે બાદબાકી બાકી જોઈએ તો નેવું માંથી ચાલીસ જાય એટલે પચાસ વધે અને નેવું ઓછા પચાસ કરીએ એટલે ચાલીસ વધે ત્યારબાદ પાંચમી સંખ્યા જોઈએ તો વીસ સાહીઠ અને એસી તો વીસ માં સાહીઠ નાખો એટલે એસી થાય તો વીસ વત્તા બરાબર એસી હવે આપણે બાદ બાકી સ્વરૂપે જોઈએ તો આ એસી માંથી વીસ ઓછા કરીએ તો એસી માંથી વીસ ઓછા કરીએ એટલે એસી ઓછા વીસ બરાબર સાહીઠ અને એસી ઓછા સાહીઠ બરાબર વીસ હવે આપણે છઠ્ઠી સંખ્યા જોઈએ તો વીસ પચાસ તો વીસ માં ત્રીસ નાખો એટલે પચાસ થાય તો વીસ વત્તા ત્રીસ બરાબર પચાસ અને ત્રીસ વત્તા વીસ બરાબર પચાસ હવે આપણે પચાસ માંથી વીસ ઓછા કરીએ તો પચાસ ઓછા વીસ બરાબર ત્રીસ અને પચાસ ઓછા ત્રીસ બરાબર વીસ આ બાદ બાકી સ્વરૂપે થયું હવે આપણે સાતમી રકમ જોઈએ તો પંદર ચાલીસ પંચાવન પંદર માં ચાલીસ નાખો એટલે પંચાવન તો ચાલીસ વધતા પંદર બરાબર પંચાવન આ થઈ સરવાળ સ્વરૂપે સંખ્યા હવે આપણે બાદબાકી સ્વરૂપે જોઈએ તો પંચાવન માંથી આ પંદર કાઢીએ એટલે ચાલીસ જવાબ આવે અને પંચાવન માંથી ચાલીસ ઓછા કરીએ એટલે પંદર જવાબ આવશે ત્યારબાદ આઠમી સંખ્યા જોઈએ તો સાઠ નેવું અને ત્રીસ તો સાઈઠ માં ત્રીસ નાખો તો નેવું થશે તો સાઠ વત્તા ત્રીસ બરાબર નેવું અને ત્રીસ વત્તા સાઠ તો ત્રીસ વત્તા સાઈઠ બરાબર નેવું હવે આપણે બાદબાકી સ્વરૂપે જોઈએ તો નેવું માંથી સાઈઠ ઓછા કરો એટલે ત્રીસ વધે અને નેવું માંથી ત્રીસ ઓછા કરો તો સાહીઠ વધે હવે આપણે નવમી સંખ્યા જોઈએ તો સત્યાવીસ સુડતાલીસ અને વીસ આપણે સરવાળા સ્વરૂપે જોઈએ તો સત્યાવીસ માં સુડતાલીસ નાખવા સત્યાવીસ માં વીસ નાખો એટલે સુડતાલીસ થાય તો જુઓ સત્યાવીસ માં વીસ નાખીએ તો સુડતાલીસ થયા અને વીસ માં સત્યાવીસ નાખીએ તો સુડતાલીસ થયા હવે આપણે સુડતાલીસ માંથી સત્યાવીસ ઓછા કરવાના છીએ અહીશું તોડતાલીસ ઓછા વીસ તો સુડતાલીસ ઓછા વીસ બરાબર સત્યાવીસ આ થઈ આપણી નવમી સંખ્યા આ તો સાવ સહેલું છે એટલે તમને આવડી પણ ગયું હશે અને સમજાય પણ ગયું હશે તો થી સત્તર સુધીની જે સંખ્યાઓ છે તે તમે જાતે કરી લેજો આ સંખ્યાઓ તમે જાતે કરશો એટલે તમને પુનરાવર્તન પણ થઈ જશે તો જુઓ બાળ મિત્રો આ સાથે આપણો આ લેક્ચર અહીં પૂરો થાય છે આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું આ પ્રકરણ પણ સાથે સાથે પૂરું થાય છે હો બાળ મિત્રો એ તમે યાદ રાખજો આવજો